અગાઉ આપણે માપનના વિવિધ એકમો વિશે શીખી ગયા આપણને ખ્યાલ છે કે એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર થાય છે તો એક સેન્ટીમીટર વર્ગ બરાબર કેટલા મિલીમીટર વર્ગ થશે તો આ માટે આપણે એક સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ લઈએ જેનું માપ એક સેન્ટીમીટર બાય એક સેન્ટીમીટર થશે એટલે કે આ ચોરસનું ક્ષેત્રફળ એક સેન્ટીમીટર વર્ગ છે હવે આપણે એક આલેખપત્ર લઈએ તેની પર એક સેન્ટીમીટર બાજુવાળો ચોરસ દોરીએ આ ચોરસ સો નાના ચોરસમાં વિભાજીત છે જેમાં નાના ચોરસનું માપ એક મિલીમીટરનું છે અહીં આપેલા ચોરસ પરથી આપણે એવું કહી શકીએ કે અહીં માપ એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર છે એટલે કે એક સેન્ટીમીટર વર્ગ બરાબર દસ મિલીમીટર વર્ગ થશે અથવા તેને એમ પણ કહી શકીએ એક સેન્ટીમીટર વર્ગ બરાબર સો મિલીમીટર વર્ગ અહીં આલેખ પર પણ જોઈ શકાય છે એક સેન્ટીમીટર વર્ગમાં દસ મિલીમીટર બાય દસ મિલીમીટર એટલે કે સો મિલીમીટર વર્ગના ચોરસ સમાયેલા દેખાય છે એક સેન્ટીમીટર વર્ગ બરાબર એક સેન્ટીમીટર ગુણ્યા એક સેન્ટીમીટર અહીં એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર લેતા દસ મિલીમીટર ગુણ્યા દસ મિલીમીટર બરાબર સો મિલિમીટર વર્ગ થશે તેવી જ રીતે મીટરને સેન્ટીમીટરમાં રૂપાંતર કરવા એક મીટર વર્ગ બરાબર એક મીટર ગુણ્યા એક મીટર બરાબર સો સેન્ટીમીટર ગુણ્યા સો સેન્ટીમીટર બરાબર દસ હજાર સેન્ટીમીટર વર્ગ મેટ્રિક પદ્ધતિમાં જમીનનું માપ હેક્ટરમાં માપવામાં આવે છે એક હેક્ટર બરાબર સો મીટર ગુણ્યા સો મીટર એટલે કે દસ હજાર મીટર વર્ગ અહીં આપણે જોયું જ્યારે ક્ષેત્રફળના મોટા એકમને નાના એકમમાં ફેરવીએ ત્યારે મળતા અંક મોટા હોય છે જેમ કે એક સેન્ટીમીટર વર્ગ બરાબર સો મિલીમીટર વર્ગ એક મીટર વર્ગ બરાબર દસ હજાર સેન્ટીમીટર વર્ગ અને એક હેક્ટર બરાબર દસ હજાર મીટર વર્ગ તેવી જ રીતે જ્યારે ક્ષેત્રફળના નાના એકમને મોટા એકમમાં ફેરવીએ ત્યારે મળતા અંક નાના હોય છે જેમ કે એક સેન્ટીમીટર વર્ગ બરાબર સો મિલીમીટર વર્ગ છે માટે એક હજાર મિલીમીટર વર્ગ બરાબર કેટલા સેન્ટીમીટર વર્ગ બરાબર આપણે તેનો ભાગાકાર કરીએ એટલે કે એક હજારના છેદમાં સો સેન્ટીમીટર વર્ગ બરાબર દસ સેન્ટીમીટર વર્ગ જવાબ મળશે આમ હજાર મિલીમીટર વર્ગ બરાબર દસ સેન્ટીમીટર વર્ગ